તોળના ઉમરેટમાં આ યુવતીના હત્યાના પ્રયત્નના કેસમાં પોલીસે પણ તપાસ તેજ કરી યુવતી ઘાયલ હોવાથી હજુ તેની વધુ કોઈ પૂછતાછ શક્ય નથી બની પરંતુ આ યુવક યુવતી કચ્છના ગાંધીધામના હોવાની શક્યતા છે આ હુમલો કરનાર યુવકનું નામ રવિ રાવળ છે કાછાપોળના રહીશું પણ યુવક યુવતીથી અજાણ છે જો કે અમદાવાદમાં ઓપરેશન બાદ યુવતી ખતરાથી બહાર છે ઉમરેટ પોલીસ હવે યુવતીની પૂછતાછ કરી હત્યાનો પ્રયત્ન કરનારા અંગે વધુ જાણકારી મેળવશે તેમજ આરોપી બાબતે પણ કોઈ હકીકત હાલ સુધી તે પોતે જણાવી શકેલ નથી તેમ છતાં જે હ્યુમન રિસોર્સિસ અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સનો ઉપયોગ કરી આ બનાવને કેવી રીતે અંજામ આપેલો છે તેમજ યુવતી અને યુવતી ઉપર હુમલો કરનાર આરોપી બાબતે હકીકત મેળવવા માટે તપાસ તજવીજ હાથ ધરેલી છે ઉમરેઠની અંદર આવેલ કાછિયાપોડની અંદર સુરતની અંદર ગ્રીષ્માની ઉપર જે રીતે હુમલો થયો હતો તે જ પ્રકારેની એક ઘટના સામે આવી છે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે શનિવારના રોજ એક યુવક યુવતી આ ઘરની અંદર ભાડે રહેવા માટે આવ્યા હતા અને ગઈકાલે કોઈ પણ કારણોસર તેમની વચ્ચે બોલાચાલી થઈ કે કોઈ અન્ય બાબત તેને લઈને યુવક દ્વારા યુવતી પર હુમલો કરવામાં આવ્યો હતો હુમલાની અંદર જે યુવતી હતી તેને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી સૌથી મહત્ત્વની બાબત એ છે કે યુવતીની ઉપર હુમલો કર્યા પછી જે યુવક હતો તે ઘરને લોક મારીને ફરાર થઈ ગયો હતો સ્થાનિક લોકોએ બુમરાણ સાંભળવાને કારણે યુવતીના જે મકાન માલિક હતા તેમને બોલાવ્યા હતા શું ઘટના બની હતી આપણે વાત કરીશું એક સ્થાનિક મહિલા સાથે બેન તમને લોકોને શું ખબર પડેલી ગઈ કાલે ના એવી તો કશી ખબર નહીં અંદર કોઈ બુમરાણ મચાવતું હતું કેમ કોણે કીધેલું છોકરા રમ રમતા હતા એમણે કહેલું શું કીધેલું કે અંદર કોઈ રડવાનો અવાજ આવે છે પછી શું થયું પછી મકાન માલિકને ને બોલાયા કોને બધા ફરિયાવાળા હોય બરાબર હમ હા પછી

જે ભોગ બનનાર યુવતી છે તેની સાથે જે ઘટના બની કેટલાક લોકોએ આ દ્રશ્ય પણ જોયું હતું કે યુવતી કઈ હાલતમાં તે બહાર આવી હતી ઉમરેઠ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ તો હાથ ધરવામાં આવી છે પરંતુ પોલીસ અત્યારે તપાસમાં એ લાગેલી છે કે યુવતી કોણ હતી યુવતીનું નામ શું છે જે હુમલો કરનાર યુવક છે તે કોણ છે આ તમામ બાબતોના પ્રશ્નોના જવાબ અત્યારે ઉમરેઠ પોલીસ મેળવવામાં લાગી પડી છે ધર્મેન્દ્ર કપાસી ટીવી નાઇન ઉમરેઠ